રાજ્યમાં આશિક કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે, તેમ સુરત, પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે, જો કે કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીથી પણ રાહત મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો વધવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 7 થી 11 મે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ સર્જાયું રહેશે, પણ તેના પછી વાદળો હટી જશે અને ભારે ગરમી પડી શકે છે. ભલે અત્યારે હવામાં ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય, પણ 2 દિવસમાં આકરી ગરમી પડી શકે છે. રાજ્યમાં આશિક કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પાર જવાની આગાહી છે.